નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગઈકાલે આપણે નર્મદા મૈયાના પ્રવાસ માટે નીકળ્યા હતા, બરાબર ને? અને આ પ્રવાસ કરતા કરતા મધ્યપ્રદેશ આવી પહોંચ્યા હતા. આ મધ્યપ્રદેશમાં આવેલા મેકલ પર્વત પાસે અને તેની તળેટીમાં આવેલા અમરકંટક સરોવર પાસે આવી ગયા હતા, કે જ્યાંથી આ નર્મદા નદી નીકળે છે, બરાબર ને? તો તમે આ અમરકંટક સરોવરની સેર કરી આવ્યા ને? હા, મજા આવી? વેરી ગુડ. હવે આજે આપણે આગળનો પ્રવાસ કરીશું. તમને ખબર છે નર્મદાનો અર્થ? જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા. ફ્રેન્ડ્સ, નર્મદા નદીનો અર્થ કંઈક આવો થાય છે. નર્મ એટલે કે આનંદ અને દા એટલે કે આપનારી, એટલે કે નર્મદા નદીને આનંદ આપનારી કહે છે. એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે. ઠેર ઠેર સુંદર વૃક્ષોને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો. આપણે જો નર્મદા નદીના કિનારે ફરવા માટે નીકળીએ તો આપણે તેના કિનારાની બંને બાજુ સુંદર મજાના લીલાછમ વૃક્ષો જોવા મળે. તેની સાથે સાથે ક્યાંક ઊંચા તો ક્યાંક નીચા ઘણા બધા પહાડો આવેલા છે. વળી કેટલીક જગ્યાએ સુંદર મજાના લીલાછમ ખુલ્લા મેદાનો આવેલા છે. તો આ બધી સુંદરતા જોઈને આપણે આનંદિત થઈ જઈએ છીએ. નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂટી, એટલે એને રેવા પણ કહે છે. રેવા એટલે કૂદનારી. તો જ્યારે આ નર્મદા નદી મેદાનમાંથી પસાર થાય છે ત્યારે તે એકદમ શાંત હોય એવું લાગે છે. તો ક્યારેક ઊંચા પહાડ પરથી નીચે પડે છે ત્યારે તે દોડતી હોય, કૂદતી હોય એવું લાગે છે. તેથી તેને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. રેવાનો અર્થ થાય છે કૂદનારી, એટલે નર્મદા નદીનું બીજું નામ રેવા પણ છે. ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પત્તે ધીરગંભીર વહે છે. તમે જુઓ તો જ્યારે ઊંચા પહાડ પરથી નીચે પડે છે ત્યારે નર્મદા નદી ધોધનું રૂપ લઈ લે છે. તો જ્યારે ખુલ્લા મેદાનમાં પહોળા પત્તે વહે છે ત્યારે એકદમ શાંત, ગંભીર એવી હોય તેવું લાગે છે. આવી સરસ નદી, કેટલી સરસ નદી! આપણા ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી. આપણા જે ઋષિ મુનિઓ છે તે આ નર્મદા નદીના કિનારાની યાત્રાઓ કરે છે અને તેની સુંદરતાના વખાણ હંમેશા કરતા જ રહે છે. તમે તમારા દાદા દાદીને આ સ્તોત્ર ગાતા પણ સાંભળ્યા હશે. તમે તમારા દાદા દાદીને પૂછજો, એ લોકોએ પણ નર્મદા નદીના કિનારાની યાત્રા ચોક્કસ જ કરી હશે અને તેમણે આ શ્લોક ગાતા પણ તમે સાંભળ્યા હશે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. ફ્રેન્ડ્સ, આ શ્લોકનો કંઈક આવો અર્થ હશે, તારા ચરણે આવેલા અમે તને વંદન કરીએ છીએ. એટલે કે નર્મદા નદીના કિનારે આપણે જઈએ તો એમને વંદન કર્યા વગર ચૂકાતું નથી. તો એવો જ આ શ્લોક કંઈક આપણને કહી જાય છે. લો, આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. સુંદર જગા છે. આરસ પહાડના ઘેરા પીરા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ, ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે. ફ્રેન્ડ્સ, જો આ જબલપુર પાસે આવેલા આરસના ખડકો છે, તેનો રંગ જુઓ કેવો ઘેરો પીરા રંગના છે ને? હા, તો ફ્રેન્ડ્સ, તમે આરસના પથ્થર વિશે સાંભળ્યું છે? હા, તો તમે તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થતો જોયો છે બોલો તો? હા, આરસના પથ્થરોના મંદિર બનાવવામાં આવે. આરસના પથ્થરને ઘરમાં ફ્લોર પર નાખવામાં આવે, તેમાંથી ખલ બનાવવામાં આવે, વિવિધ પથ્થરની વસ્તુ બનાવવામાં આવે છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો જુઓ, અહીં આરસના જે આ ખડકો છે એના પહાડો આવેલા છે. એ પહાડોની વચ્ચે નર્મદા નદીનો પ્રવાહ
એકદમ શાંત રીતે વહી રહ્યો છે અને આ શાંત પ્રવાહમાં ચાંદની રાત હોય એટલે કે આકાશમાં ચંદ્ર ખીલેલો હોય અને એવી રાતે નૌકા વિહાર કરવાની ખૂબ જ મજા આવે છે। જુઓ તમે નૌકા વિહારનું દ્રશ્ય પણ જોઈ શકો છો। તો અહીં નૌકા વિહાર કરવાની બધા મજા માણે છે ને આ જુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે વાતે વળગ ગયા। આ જગ્યાને બંદરકૂડ કહે છે। આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુડાકૂટ કર્યા કરે। વચ્ચે નડી માતા જોયા કરે એ વાંદરાકૂડ। કહે છે કે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કુડાવી જતા ને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગડીઓનું ગૌરીશંકર મંદિર। આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર। ફ્રેન્ડ્સ, આ જબલપુરમાં ભેડાઘાટ પાસે આવેલા ખડકોના પર્વતો છે જેની વચ્ચે થઈને નર્મદા નદી વહે છે। તમે જોઈ શકો છો કે આ પર્વતો એકબીજાની કેટલી નજીક આવેલા છે, જાણે એકબીજા જોડે વાતો કરવા બેઠેલા હોય એવું લાગે। ફ્રેન્ડ્સ, આ જગ્યાને બંદરકૂદ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીં પર્વતો એટલા બધા નજીક આવેલા છે કે અહીં જે વાંદરાઓ રહે છે તે આ તરફના પર્વતથી પેલી તરફના પર્વત પર કૂદકો મારે છે, વળી પાછા પેલી બાજુના પર્વત પરથી આ બાજુના પર્વત પર કૂદકો મારે છે। આમ આખો દિવસ કુડાકૂદ કર્યા કરે છે અને વચ્ચે જે આપણા નર્મદા નદી વહે છે તે જાણે આ વાંદરાઓને કૂદકા મારતા જોયા કરે છે। એવું કહેવાય છે કે પહેલાંના જમાનામાં જે વીર સૈનિકો હતા તે આ પર્વતો પરથી પોતાનો ઘોડો કુડાવી જતા હતા અને એવી રીતે નદીને પસાર કરી દેતા હતા। હવે આ જુઓ, આ 108 પગથિયાવાળું 64 જોગણીવાળું ગૌરીશંકર મંદિર છે। નર્મદા નદીના કિનારે આવા ઘણા બધા સુંદર સુંદર મંદિરો આવેલા છે। આ મંદિર પર તમે જોઈ શકો છો કે કેટલું સુંદર છે। હવે થોડા આગળ જઈશું ને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ। ફ્રેન્ડ્સ, આપણી જે આ નર્મદા નદી છે તે મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાંથી નીકળે છે અને ત્યાંથી પશ્ચિમ દિશામાં વહીને ગુજરાત તરફ આવે છે। તો આપણે પણ ગુજરાત તરફ એટલે કે પશ્ચિમ દિશામાં આગળ વધીએ। મુસળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? ધુવાધાર વરસાદ। ખૂબ જ વરસાદ પડતો હોય તેને શું કહેવામાં આવે છે? હા, ધુવાધાર વરસાદ। તો અહીં ધુવા એટલે કે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા। આ ધુવાધાર નામની જગાએ નર્મદા ધોધની જેમ પડે છે, ઊંચા પર્વતથી નીચે મોટી શિલાઓ પર પડે છે। અહીં ધુવાધાર નામની એક જગ્યા આવેલી છે કે જ્યાં નર્મદા નદી ઊંચા પર્વત પરથી નીચે પડે છે અને નીચે ઘણા બધા પથ્થરો આવેલા છે, તેની ઉપર પડવાથી આ નર્મદા નદી એકદમ ઢોધનું સ્વરૂપ લઈ લે છે। આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછરે છે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો। પથ્થર ઉપર પડે છે તેથી પાણી તો એકલું ફીણ ફીણ થઈ જાય છે અને જાણે તેનો ધુમાડો બની ગયો હોય એવું લાગે। કેટલું સુંદર દ્રશ્ય! તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય। વળી આવા વાતાવરણમાં તડકો નીકળ્યો હોય તો જાણે મેઘધનુષ્યના રંગો પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો, એટલા મોટા અવાજથી આ ઢોળ પડે છે। આજુબાજુ ખુલ્લો પ્રદેશ અને એની આસપાસ ખુલ્લું મેદાન આવેલું છે। વિદ્યાર્થી મિત્રો, જુઓ આ ધુવાધાર નામનો ઢોધ છે। જુઓ તો અહીં નર્મદા નદી કેટલા મોટા ઢોધના રૂપે પડે છે, દેખાય છે ને કેટલો સુંદર ઢોધ લાગે છે। પાણીના તો જાણે ફીણ ફીણ થઈ ગયું છે અને આજુબાજુ ખુલ્લું મેદાન દેખાય છે। કેટલો સુંદર ઢોધ છે! તો ફ્રેન્ડ્સ, આ ધુવાધાર ધોધની સુંદરતાને
જોયા જ કરવાનું મન થાય છે ને? હા, કેટલો સુંદર ઢોધ છે! આ જગ્યા છોડીને આગળ જવાનું મન નથી થતું ને? હા, જો તો આ ધોધના પાણીના બિંદુઓ તો આપણને પણ ભીંજવી રહ્યા છે, બરાબર ને? તો ચાલો થોડી વાર અહીં જ બેસી જઈએ અને આ ધોધની સુંદરતાના દ્રશ્યો જોઈએ. પણ ફ્રેન્ડ્સ, જોજો, હા, આ ધોધની બહુ નજીક નહીં જતા. અહીં નર્મદા નદીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી વહે છે. ક્યાંક આપણો પગ લપસી જાય તો? બરાબર ને? તો આગળનો પ્રવાસ હવે આવતા અંકમાં જોઈશું, બરાબર? આવજો.